કેમ છો બાળકો? મજામાં ને? આપણે સ્વાપોથીમાં પાઠ એક આપણે ગઈકાલે વાર્તા સમજ્યા હતા અને ભાષાંતર સમજ્યા હતા, બરાબર? પ્રશ્ન 7 સુધી આપણે સમજી ગયા. હવે આપણે પ્રવૃત્તિ જોવાની છે. તો પ્રવૃત્તિ આ છે, તો એમાં આપણે સૂચના જોઈએ. 1 નંબર, આપને યાતાયાત કે જિન સાધનો કે નામ લિખે હે ઉન્હે નીચે તાલિકા 1-2 મેં વર્ગીકૃત કીજીએ. એટલે આ વિભાગ 1 છે અને વિભાગ 2 છે. આપણે આ પાઠ્યપુસ્તકમાં પણ સમજી ગયા હતા. અહીં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો શેનું? કે 2 પહીએ વાલે, 3 પહીએ વાલે, 4 પહીઓ વાલે, 4 સે અધિક પહીઓ વાલે. એટલે કે 2 પૈડાવાળા, 3 પૈડાવાળા, 4 પૈડાવાળા અને 4 કરતાં વધારે પૈડાવાળા વાહનોનું આપણે આ તાલિકા 1માં વર્ગીકરણ કરવાનું છે. તો બાળકો, અહીંયા મેં લખ્યું છે. હવે આ તમારે કયા નામ લખવાના છે? તો કે આપણને જે પાઠ્યપુસ્તકમાં જે આપણને આપેલા છે ને નામ વાહનોના, આપણે એ લખવાના છે. અને ત્યાર પછી આપણે વધારાના જે કંઈ વાહનોના નામ આપણે પ્રશ્નના જવાબ તરીકે આપણે લખેલા છે, બધાને ધ્યાનમાં લઈ અને આમાં જવાબ લખવાના છે. બીજા વધારાના 12ના કોઈ વાહનોના નામ લેવાના નથી. તો આપણે પહેલાં જોઈશું 2 પહીએ વાલે. તો જો એમાં મેં કેટલાક નામ લખેલા છે કે જેને 2 પૈડા હોય. પહેલું છે સાયકલ, બીજું સ્કૂટર, ત્યાર પછી તાંગા અને બેલગાડી. તો આ એવા વાહનો છે બાળકો જેને 2 પૈડા હોય. હવે 3 પૈડા, તો એમાં છે રિક્ષા, ત્યાર પછી 4 પૈડાવાળા, તો મોટર કાર અને ઊંટગાડી. ત્યાર પછી 4થી વધારે પૈડા, તો કે બસ અને રેલ. તો સમજ પડી ને બાળકો તાલિકા 1માં. હવે આપણે જોઈએ તાલિકા 2, તો એમાં છે સડક પર ચલને વાલે યાતાયાત કે સાધન, હવા મેં ઉડને વાલે યાતાયાત કે સાધન, ઓર પાણી મેં ચલને વાલે યાતાયાત કે સાધન. એટલે કે જે રસ્તા ઉપર ચાલે છે તે વાહનોના નામ અહીંયા લખવાના છે, જે આકાશમાં ઉડે છે તેના નામ અહીંયા લખવાના છે, અને જે પાણીમાં ચાલે છે તેના નામ આ કોષ્ટકમાં લખવાના છે. તો પહેલાં આપણે જોઈએ રસ્તા પર ચાલતા વાહનો. તો એમાં સાયકલ, રિક્ષા, સ્કૂટર, બસ, તાંગા, મોટર કાર, બેલગાડી અને ઊંટગાડી. તો આ એવા વાહનો છે બાળકો કે જે રસ્તા પર ચાલે છે, હવે આકાશમાં ઉડે તે હેલિકોપ્ટર, અને બીજું છે હવાઈ જહાજ. જો બાળકો આ અલગ અલગ નથી, બરાબર, આ એક જ નામ છે, પણ અહીંયા જગ્યા ઓછી છે એટલે મેં ડેશ કરીને નીચે લખ્યું છે, હવાઈ જહાજ એટલે કે વિમાન. અને ત્રીજું છે કે પાણીમાં ચાલે તેવા વાહનો, તો નાવ અને જહાજ. નાવ એટલે કે ઓડી અને જહાજ એટલે મોટું જહાજ. તો તાલિકા 1 અને 2માં સમજ પડી ને બાળકો. હવે જોઈએ આપણે 2 નંબરનું. તો 2 નંબરમાં અહીંયા આપેલું છે કે નીચે દીએ ગયે ચિત્રો કા અવલોકન કરકે ભેદ સ્પષ્ટ કીજે. આ 2 ચિત્ર આપેલો છે એનું આપણે અવલોકન કરવાનું છે અને અહીંયા આપણે જવાબ લખવાનો છે. 5-5 પોઈન્ટ લખશું, ચિત્ર 1 અને ચિત્ર 2. ચિત્ર 1નું 1ની નીચે અને 2નું 2ની નીચે. તો અહીંયા આપણે થોડું ઘણું સમજી લઈએ. અહીંયા હું તમને કોષ્ટક છે એ ગુજરાતીમાં સમજાવું છું, બરાબર, પણ નીચે આપણે હિન્દીમાં લખવાનું છે. જો અહીંયા જે આ કૂતરું છે તેની આગળ અહીંયા હાડકું આપેલું છે, આ બીજા ચિત્રમાં આપેલું નથી. હવે આ 2 છોકરા છે એમાં આપણે આને નાનો છોકરો દર્શાવીએ, તો જો એનું ચિત્ર આખું આપેલું છે અને આ છોકરાનું ચિત્ર અડધું છે, કારણ કે અહીંયા પેટનો ભાગ આપેલો છે અને પછી અહીંયા બૂટ બતાવેલા છે. ત્યાર પછી જોઈએ તો આ છોકરાની બાજુમાં અહીંયા નાનો દડો આપેલો છે અને અહીંયા આપેલો નથી. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો જો આ જે ફૂલ છે ને પેલું, એમાં જો 4 પાંખડી છે, તમે નિરખીને જોશો એટલે, અને આ ફૂલમાં 5 પાંખડી આપેલી છે. ત્યાર પછી જોઈએ, જો બાળકો અહીંયા ઘાસ આપેલું નથી અને અહીંયા આપણને ઘાસ આપેલું છે. તો સમજ પડી ને બાળકો આપણે કઈ રીતે આમાં ચિત્રનો ભેદ સમજવાનો છે. આ ચિત્ર તમે ન્યૂઝપેપર હોય એની પૂર્તિ આવે, બરાબર, શનિવારે જે પૂર્તિ આવે છે તો એની અંદર પણ આવા ચિત્ર આપેલા હોય છે, જે તમે જાતે કરી શકો છો. હવે આપણે લખીએ હિન્દીમાં. પહેલું છે ચિત્ર કે, એટલે કુત્તે મેં, કુત્તે કે આગે હડ્ડી હે, જોવો અહીંયા છે, અને આ બીજા ચિત્રમાં કુત્તે કે આગે હડ્ડી નહીં હે. બીજું છોટે લડકે કા ચિત્ર પૂરા હે, એટલે કે આ પૂરું ચિત્ર છે. છોટે લડકે કા ચિત્ર આધા હે, આ ચિત્ર 2માં. હવે ત્રીજું છોટે લડકે કે પાસ છોટી ગેંદ હે, એટલે કે આ નાનો દડો.
तो आमा छोटे लड़के के पास गेंद नहीं है। चौथो, पहले फूल की चार पंखुड़िया है। आज पहलू फूल छे ने एनी चार पंखुड़िया छे। अने चित्र बे मा पहले फूल की पांच पंखुड़िया है। हवे छठू, पहले फूल के पास घास नहीं है। जो अहीं घास नथी। अने पांचमू, पहले फूल के आगे घास उगी हुई है। तो समझ पड़ी ने बाळको चित्र भेद कई रीते करवानो। हवे आगळनो प्रश्न, હવે એમાં આપણે જોઈએ ત્રણ નંબર નીચે ટિકટો કે ચિત્ર દેખ કર પ્રશ્ન કે ઉત્તર લખીએ। તો બાળકો અહીંયા બે ટિકિટ આપેલી છે, બરાબર। આ બસની છે અને આ ટ્રેનની ટિકિટ છે। આ પણ આપણે પાઠ્યપુસ્તકમાં સમજ્યા હતા। પાઠ્યપુસ્તકમાં મેં તમને ચિત્ર સમજાવ્યું હતું કે ક્યાંથી ક્યાં સુધીની ટિકિટ છે, ટિકિટની કેટલા રૂપિયાની ટિકિટ છે, ત્યાર પછી એમાં કઈ તારીખ મારેલી છે, આપણે બધું સમજ્યા હતા। હવે આને આધારે આપણા નીચેના પ્રશ્નના જવાબ આપણે લખવાના છે। પહેલું છે, યહ ક્યાં હે, તો જવાબ આવશે યહ ટિકટ હે, એટલે કે આ બે ટિકિટ છે। બીજું, બસ કા ટિકટ કહાં સે કહાં તક કા હે, તો જો અહીંયા લખેલું છે, આ જે જવાબ છે ને મોટા અક્ષરે કેપિટલ અંગ્રેજી લખેલું છે, ઈ ટિકિટ છે નામ। કે બસ કા ટિકટ હડાદ સે ચિલોડા તક કા હે। ત્રીજું, રેલ કા ટિકટ કહાં સે કહાં તક કા હે, તો જો અહીંયા મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ લખેલું છે, તો જવાબ લખવાનું રેલ કા ટિકટ મુંબઈ સે અહમદાબાદ તક કા હે। જો બાળકો, અહીંયા આપણે ગુજરાતીમાં લખીએ ને તો આપણે અમદાવાદ લખીએ, પણ હિન્દીમાં લખીએ ને ત્યારે અહમદાબાદ લખાય। ત્યાર પછીનો સવાલ જોઈએ, રેલ કા ટિકટ કહાં સે કહાં તક, એ સવાલ આપણે આવી ગયો। ચોથું, બસ કે ટિકટ મેં કિરાયા કિતના લિખા હે, તો બસ કે ટિકટ મેં કિરાયા રૂપીઝ, આ 91 મેં અંગ્રેજીમાં લખ્યું છે, અહીંયા હિન્દીમાં લખેલું છે, જો 91 રૂપિયે લિખા હે, આ શબ્દમાં આવી રીતે લખાય, અહીંયા જો આપણે દેખાશે ક્યાંય, જો અહીંયા આપેલું છે 91 રૂપિયા છે બાળકો, અને આ ટિકિટની કિંમત જો અહીંયા લખેલું છે 204। તો આગળનો સવાલ આપણે જોઈએ, અહીંયા છે રેલ કા ટિકટ પડકર કિરાયા બતાઈએ। હવે હમણાં આપણે જોયું ને કે રેલની ટિકિટમાં કેટલો પ્રાઇસ લખેલી હતી, એટલે કિંમત કેટલી હતી એમ। રેલ કે ટિકટ કા કિરાયા રૂપીઝ 204, એટલે આ 204 રૂપિયા, જેને આપણે શબ્દમાં લખ્યું છે કે 204 રૂપિયે હે। છ નંબર, રેલ કે ટિકટ કા દિનાંક બતાઈએ, તો રેલ કે ટિકટ કા દિનાંક 11/11/2011 હે, જો અહીંયા આપેલું છે, દેખાય છે બાળકો, જો અહીંયા ટિકિટ આપેલી છે, સોરી અહીંયા તારીખ આપેલી છે। હવે આગળ જોઈએ સવાલ નંબર 7, બસ ઓર રેલ કે અલાવા કહાં કહાં ટિકિટ લગતા હે, એટલે કે બસ અને ટ્રેન કે ઈ સિવાય કઈ કઈ જગ્યાએ ટિકિટ લાગે છે। તો બસ ઓર રેલ કે અલાવા હવાઈ જહાજ ઓર દરિયાઈ જહાજ મેં ટિકટ લગતા હે। આપણને ખબર છે બાળકો, આપણે પ્લેનમાં બેસવું હોય, વિમાનમાં બેસવું હોય, તો પહેલાં આપણે એની ટિકિટ લેવી પડે ને, ત્યાર પછી દરિયાઈ જહાજ એટલે કે દરિયામાં મોટું જહાજ હોય ત્યારે આપણને ખબર છે કે આપણે પણ અહીંયા જહાજ, અહીંયાથી આપણે ગામડે જવું હોય ભાવનગર બાજુ, તો ત્યાં આવું મોટું જહાજ ચાલે છે, તો એમાં પણ આપણે ટિકિટ લેવી પડે। તો બાળકો, અહીંયા આપણે પ્રવૃત્તિ, બરાબર, પ્રવૃત્તિ આ છે એમાં 1 નંબરનો પોઈન્ટ, 2 નંબરનો પોઈન્ટ અને 3 નંબરનો પોઈન્ટ સમજ્યા। તો આ છે જે મેં તમને બે પેજ સમજાવ્યા, આ બે પેજ તમારે સ્વાપોથીમાં પૂરી દેવાનું છે। અને હજી ઘણા બાળકનો એવો પ્રશ્ન આવે છે કે ટીચર, આમાં પેનથી લખવાનું કે પેન્સિલથી, તો તમે જ્યારે વિડીયો જુઓ છો ત્યારે હું તમને ચોખ્ખું કહું છું કે તમારે હવે પેન્સિલ યુઝ કરવાની નથી, હવે તમારે પેનથી લખવાનું છે। બધા ફરીથી સાંભળી લેજો, તમારે હવે સ્વાપોથી હોય કે પાઠ્યપુસ્તક હોય કે રફ નોટ હોય, જે કંઈ લખાણ તમને હું લખવા આપું એ તમારે